વાવના આછુવા ગામે જિગ્નેશ મેવાડીનો સત્કાર કાર્યક્રમ યોજાયો। વાવ તાલુકાના આછુવા ગામે વડ ગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાડીનો સત્કાર કાર્યક્રમ યોજાયો, જેમાં વડ ગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાડી તેમજ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડ ગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાડીની ભારે બહુમતી સાથે જીતનો સત્કાર કાર્યક્રમ કરશનભાઈ માનાભાઈ પરમારને ત્યાં રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ, ગામના સરપંચશ્રી તેમજ દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાવ થરાદ અને સુઈગામ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના પ્રમુખો, મહામંત્રીઓ અને હોદ્દેદારો આ સત્કાર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના કન્વીનર જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના દરેક ગામડે ગામડે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવામાં આવે અને લોકો સુધી આ સંગઠનનો હેતુ સમજાવવામાં આવે અને સંગઠનને આગળ ધપાવવામાં આવે। રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ સંગઠનનો મુખ્ય હેતુ લોકો સાથે અન્યાય અને અત્યાચાર સામે લડી લોકોને પડતી મુશ્કેલીઓનો નિરાકર આવે અને સાથે વાવ થરાદ અને સુઈગામ તાલુકાના બહુજન સમાજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય ઇન્દ્રસિંહ વાઘેલા, ગુજરાત। આજે વાવના આછુવા ગામે વડગામની ચૂંટણી જીત્યા બાદ મારું સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં માનની ગુલાબસિંહભાઈ રાજપૂત, ગેનીબેન અને અનેક આગેવાનો, સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। અને આજે આછુવાની ધરતી પરથી એક સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોમાં ભારતના 21 કરોડ દલિતોને એક મંચ ઉપર લાવવા છે, 21 કરોડ દલિતોને એક પ્લેટફોર્મ ઉપર લાવવા છે, ગુજરાતના 50 લાખ દલિતોનું આત્મસન્માન જળવાય અને બનાસકાંઠાના વાવ થરાદ સુઈગામ અને અન્ય તાલુકામાંથી એક પણ જગ્યાએ દલિત સમાજ ઉપર અત્યાચાર અન્યાય ના થાય, એના માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ દરેકે દરેક ગામમાં ઊભી કરવામાં આવે, મજબૂત સંગઠન નિર્માણ કરવામાં આવે અને એક નવી ક્રાંતિની શરૂઆત આછુવાની ધરતી પરથી કરીએ, એ વાતનો પણ આજે નિર્ધાર અને સંકલ્પ કરવામાં આવ્યો છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને યાદ કરી આછુવાની ધરતી પરથી આજે જે સંકલ્પ કર્યો એ પૂરેપૂરી તાકાત સાથે સંગઠન શક્તિના ભરોસે એ મિશનને અમે પાર પાડીશું। જે પણ દલિત સમાજની જમીનોમાં માથાભારે લોકોના ગેરકાયદેસર કબજા છે એ તમામ જમીનોના કબજા લઈશું, નવી જમીનોની ફાળવણી, નવી જમીનોની સાંથણી થાય, લોકોને ઘરના પ્લોટ મળે, સ્મશાન ભૂમિ નીમ થાય અને બેરોજગાર યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે, તાલુકાના દરેકે દરેક મથક ઉપર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનું કાર્યાલય ખુલે, આટલા સંકલ્પ આજે કર્યા છે।